સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા અલગ અલગ 19 પડતર માંગણીઓને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં સતત બીજા દિવસે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ માંગણીઓ નહીં સંતોષાય તો માસ સીએલ સહિતના ઉગ્ર વિરોધને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ટેકનિકલ સ્ટાફ અને નોન ટેકનિકલ સ્ટાફના અધિકારીઓએ આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમય 10 વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી, રજૂઆતથી નિરાકરણ નહીં આવે તો માસ સીએલ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ 700 જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે. ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકારશ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું. આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ, જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડીશું. ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ.